Good morning, children. So today we are in lecture number 9. English grammar, direct, indirect. Okay, now see. In lecture number 8, I explained you what is meant by indirect speech. I explained it, right? What changes are to be made in indirect speech? How many types of sentences can be changed into indirect speech? What three tables are to be changed while changing from direct to indirect? That is all the story of lecture number 8. Now, after completion of lecture number 8, we will proceed to lecture number 9. Indirect speech kone kevay me tumne kidu chhe. Kevi rite indirect speech kevi rite thase e me tumne kidu chhe. Barabar chhe? Pachhi amuk je changes apne karvana je chhe. તેના મેં તમને ત્રણ ટેબલ લખાવ્યા હતા. નાઉન ચેન્જ થાય લખાયું છે, વર્બ ચેન્જ થાય લખાયું છે, અને જનરલ વર્ડ્સ જે ચેન્જ થાય છે એ લખાવેલા છે. બરાબર છે? એ ચેન્જ કરતા કરતા તમારે આખું સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનો. હવે સવાલ ઈ છે, તમારે 10th સ્ટેન્ડર્ડના પેપરમાં તમારે સિંગલ સેન્ટેન્સ જ ઇન્ડાયરેક્ટ સ્પીચમાં આવે છે. મોટા મોટા પેરેગ્રાફ વાળા જે સેન્ટેન્સ તમારા મગજમાં કદાચ આવશે કે સર ત્રણ ચાર લાઈનનો પેરેગ્રાફ આવે તો શું કરવું, એ હું તમને જ્યારે ફોર ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ જ્યારે કઈ રીતે ઇન્ડાયરેક્ટમાં ચેન્જ થાય એ કરાવી દઉં, પછી તમને પેરેગ્રાફ આખો કઈ રીતે ચેન્જ કરવાનો એ શીખવાડીશ. બરાબર છે? કેમ કે પેરેગ્રાફમાં ઓલ ફોર ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ આર ઇન્ક્લુડ. હવે આપણે અત્યારે સિંગલ સિંગલ ટાઈપ ભણીએ છીએ તો ઓલ ફોર ટાઈપ્સ તો પોસિબલ નથી. એટલે ફર્સ્ટ આઈ વિલ ટીચ યુ ઈચ એન્ડ એવરી ઇન્ડિવિજ્યુઅલ ચેન્જિંગ ઓફ સેન્ટેન્સીસ, ધેન વી વિલ શિફ્ટ ઓવર ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. સમજાઈ ગયું? દેટ પેરેગ્રાફ પર એ મારા મગજમાં છે, હું તમને શીખવાડીશ વસ્તુ. ઓકે, નાઉ કમિંગ બેક ટુ અવર ટોપિક, હાઉ વર્બ ઇઝ ચેન્જ, how noun or pronoun is changed, how general words are changed. We have gone through three tables and within that table we know what changes are regularly made while changing from direct to indirect. Now our first sentence, changing changing assertive sentence changing assertive into indirect changing assertive into indirect changing assertive into indirect. મારો ક્વેશ્ચન કેવો હશે? એસર્ટિવ. બરાબર? નાઉ બિફોર વી સ્ટાર્ટ ચેન્જિંગ એસર્ટિવ ઇન્ટુ ઇનડાયરેક્ટ, ફર્સ્ટ લેટ અસ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ મીન્ટ બાય એસર્ટિવ સેન્ટેન્સ. વોટ ઇઝ મીન્ટ બાય એસર્ટિવ સેન્ટેન્સ? એસર્ટિવ સ્ટેટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ શ્યોર સ્ટેટમેન્ટ. Sure statement. Assertive sentence is also that sure statement. છે આની પછીનો આપણો ટોપિક છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, એમાં હું તમને શીખવાડીશ. અચ્છા, લાસ્ટ યરના જે સ્ટુડન્ટ્સ છે એને મેં આ બધું શીખવાડેલું છે કઈ રીતે એસર્ટિવ સેન્ટેન્સ બને છે. બરાબર? સો એસર્ટિવ સેન્ટેન્સ એટલે શ્યોર સ્ટેટમેન્ટ. સપોઝ આઈ રોટ અ સેન્ટેન્સ, he is a bright student, he is a bright student. પાછળનું શું કરીશ? મોટો જબર ફૂલ સ્ટોપ. અચ્છા, આ સેન્ટેન્સ કયો બન્યો? એસર્ટિવ સેન્ટેન્સ બન્યો. પ્લેન સેન્ટેન્સ, પ્લેન સેન્ટેન્સ. બરાબર? પાછળ શું આવે છે? ફૂલ સ્ટોપ. હું તમને સરળ મેથડ કહું છું.
there are four types of sentences which can be changed into indirect. So याद रखो हमारे ऊपर ना कहीं दो. Assertive sentence इधर पाँच सौ आवे चे full stop. Exclamatory sentence इधर पाँच सौ आवे चे exclamation mark. ना बोल कर जो question mark में. Interrogative sentence इधर पाँच सौ आवे चे question mark आवे चे. ये बोल कर जो अरे imperative sentence इधर पाँच वाले full stop पे जावे चे पर ये बात words change हुए चे. Words में command हुए, request हुए, order हुए, leading हुए. ઘણી બધી વસ્તુ હોય એટલે આપણે સેન્ટેન્સ વાંચીએ એટલે ખબર પડી જાય કે આને તો ઇમ્પિરેટિવ સેન્ટેન્સ કહેવાય એટલે એમાં કોઈ કન્ફ્યુઝન થાય નહીં. સો વોટ ઇઝ અવર ફર્સ્ટ સેન્ટેન્સ? એસર્ટિવ સ્ટેટમેન્ટ. એસર્ટિવ સ્ટેટમેન્ટ એટલે શું થાય? શોર્ટ સ્ટેટમેન્ટ. શોર્ટ સ્ટેટમેન્ટ કઈ રીતે? વેર ધ સ્ટેટમેન્ટ એન્ડ્સ વિથ ફૂલ સ્ટોપ. ઇટ્સ અ કમ્પ્લીટ સ્ટેટમેન્ટ, અ શોર્ટ સ્ટેટમેન્ટ, અ સ્ટેબલ સ્ટેટમેન્ટ. ઇટ ઇઝ ટર્મ્ડ એઝ assertive sentence. अच्छा अबे आ सेंटेंस ने माने इनडायरेक्ट में चेंज करो हो तो हम શું કરું? એનો મતલબ શું થયો? સીધો સાદો મને ધારો કે સેન્ટેન્સ આપ્યો છે, પાછળ ક્વેશ્ચન માર્ક આપ્યો છે, સોરી ફૂલ સ્ટોપ આપ્યો છે, તો ઈ મારે જોવાનું ફૂલ સ્ટોપ વાળો સેન્ટેન્સ હંમેશા લગભગ એસર્ટિવ હોય, તો ઈ સેન્ટેન્સ ને હું ઇનડાયરેક્ટ માં કઈ રીતે ચેન્જ કરું? ધેટ ઇઝ માય ટોપિક. ક્લિયર ફોર યુ ભાઈ? ઓકે. Changing assertive into indirect. Changing assertive into indirect. Use say or told. ખરો કોઈ વપરાય ઇન્ડાયરેક્ટ માં જવાબ તાને said અથવા told. Use said or told as a reporting use said or told as a reporting verb. Use said or told as a reporting verb. શું વાપરવાનું? જ્યારે assertive sentence માં direct માંથી indirect માં જઈ તે કા said વાપરવો પડે કા told વાપરવો. ઈનો એક કોઈ રિવાજ વાપરીએ તો ચાલે, બરાબર છે? નંબર 2 use PHAT. જો આને ખાસ ધ્યાન રાખવાનું, અમુકમાં ગેટ વપરાય, અમુકમાં ગેટ નથી વપરાતું. તમે લોકો શું ઘણી વાર કરતા હો, હરેક સેન્ટેન્સમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જવા દેતા હો, ગેટ લખી નાખો છો દર વખતે, હું ગેટ ન વાપરી શકાય, ધ્યાન રાખવાનું. યુઝ ધેટ આફ્ટર આફ્ટર ધ રિપોર્ટિંગ વર્ક. Use that after the reporting verb. બરાબર? પહેલા સે કંટ્રોલ વાપરવું રિપોર્ટિંગ વર્બ તરીકે, પછી શું વાપરવાનું? ધેટ. થર્ડ પોઈન્ટ મેક નેસેસરી changes. Make
necessary changes. That are three change. Verb change, noun or pronoun change, and a general words change. બરાબર આટલી વસ્તુનો ચેન્જ થાય છે એ તમને ખબર છે. સો વન્સ અગેન એવરીબડી યુઝ સેડ ઓર ટોલ્ડ એઝ અ રિપોર્ટિંગ વર્બ. આપણે કયો સેન્ટેન્સ કરીએ છીએ? એસર્ટિવ સેન્ટેન્સ. બરાબર યુઝ ધેટ આફ્ટર ધ રિપોર્ટિંગ વર્બ. ક્લિયર થઈ ગયો? પછી મેક નેસેસરી ચેન્જીસ. ક્લિયર થઈ ગયું ભાઈ? આટલી વસ્તુ મગજમાં રાખો એટલે એસર્ટિવ સેન્ટેન્સમાંથી તમારો ઇનડાયરેક્ટ આપોઆપ બની જાય. તમે ખોટું લખવા ઈચ્છો તો તમે ખોટું લખી શકો નહીં. એમ આઈ ક્લિયર ચિલ્ડ્રન? સો નાઉ લેટ અસ ગો વિથ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 1. રામ સેન તુષાર રામ સે ટુ શાહ શું કીધું? આઈ વિલ કમ ટુ યોર હાઉસ ટુ નાઇટ. આઈ વિલ કમ ટુ યોર હાઉસ ટુ નાઇટ. આઈ વિલ કમ ટુ યોર હાઉસ ટુ નાઇટ. નાઉ સી વિચ ટાઈપ ઓફ સેન્ટેન્સ. સૌથી પહેલા મારે શું જોવાનું? I am supposed to find which category of sentence it is. Kai type no sentence che. To ahe jo acha shu che? Full stop che. Full stop no matlab shu thyo? Assertive sentence. Acha assertive sentence maro question che. Tamare answer indirect ma deva mate kaya kaya vastu yaad rakhvani aa vastu. Now I will start my answer. Barabar answer. Barabar Ram told Shyam. Ram told Shyam. જો આવી રીતે told આપણે કીધું હતું said કે told વાપરો. અહીં said આપ્યું છે તો આપણે told વાપરો તેવું ઇન્ટરચેન્જ થઈ જાય. Ram told Shyam. આ તો ભાગ ક્લિયર થઈ ગયો. પછી રિપોર્ટિંગ વર્બ પછી આપણે શું વાપરવાનું છે? That. શું વાપરવાનું છે? That. આવી રીતે that. Okay. આટલો ભાગ આપણે ક્લિયર થયો. હવે જે એસર્ટિવ સેન્ટેન્સ છે એમાં કઈ કઈ વસ્તુ બદલાશે તો એ આપણે જોઈ લઈએ. બરાબર કઈ કઈ વસ્તુમાં ચેન્જ કરવાનું છે તો આઈ બદલાશે, વિલ બદલાશે, કમ બદલાશે. બરાબર છે? આઈ વિલ કમ, યોર બદલાશે અને ટુ નાઇટ. આટલા પાંચ વર્ડ બદલાશે. કેટલા વર્ડ બદલાશે? આટલું મેં ચેન્જ કરી નાખ્યું ફોર્મેટ જે હતું. હવે મારે કેટલી વસ્તુ ચેન્જ કરવાની છે? આટલી બધી વસ્તુ. આટલી મને ખબર પડી કે આટલી વસ્તુ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જઈશ તો ચેન્જ થઈ જશે. અચ્છા હવે નાવ આઈ એમ ચેન્જિંગ ઈચ એન્ડ એવરી વર્ડ. અચ્છા રામ ને શ્યામ કોણ છે? ઈ છે કે શી છે? ઈ થયો. આઈનું શું થઈ ગયું? હી થઈ ગયો. અચ્છા વિલનું શું થશે? શેમ. સોરી વિલનું ભૂલ. સોરી હો. He would. Come no sooner say go. To. Your no to you his. Whatever say? Who are you? His. Go to his house. His house. His house. Tonight no they get that night. શું થઈ જશે? ધેટ નાઇટ. આ શું થઈ ગયો તમારો? ઇનડાયરેક્ટ સ્પીચ. રામ ટોલ્ડ શ્યામ ધેટ. આટલું તો બેઝિક ફોર્મેટ છે. આઈનું શું થઈ ગયું? વિલ. સોરી આઈનું હી થયું. વિલનું વુડ. કમ ગો. ટુ એમને બેસે. યોર નું હિઝ. હાઉસ એમને બેસે. ટુનાઇટ નું થઈ ગયું ધેટ નાઇટ. આખો સેન્ટેન્સ શું બન્યો ભાઈ? રામ ટોલ્ડ શ્યામ ધેટ હી વુડ ગો ટુ હિઝ હાઉસ
that night. આ શું બન્યો? ઇનડાયરેક્ટ સ્પીચ. કેમાંથી? એસર્ટિવમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ. હવે એક્ઝામ્પલ નંબર 2. Example number 2. The man said, I was going to the market when I saw an accident. The man said, comma, I was going to the market. When I saw an accident, જો પાછળ ફૂલ સ્ટોપ આવી ગયો એટલે કયો સેન્ટેન્સ થયો? એસર્ટિવ. કયો સેન્ટેન્સ થયો? એસર્ટિવ. આપણે ચેન્જ કેવા કરવો છે? ઇનડાયરેક્ટ. નાવ શેર સ્ટાર્ટ. ઓકે, અચ્છા એની પહેલા મારે કઈ કઈ વર્ડ બનેલો પડશે? લેટ મી કાઉન્ટ. એક આખો ભાગ બદલવો પડશે, બરાબર. આ બદલવો પડશે, આ બદલવો પડશે, બરાબર. આટલું બહુ બદલવું પડશે. પછી આ અને આ આટલી વસ્તુ મારે આમાં ચેન્જ કરવી પડશે, બરાબર. અચ્છા, આઈ વિલ સ્ટાર્ટ માય આન્સર. The man told that. જો આ ફોર્મેટ બની ગયું આખું, ધ મેન સે નું થઈ ગયું, ધ મેન ટોલ્ડ ધેટ, આઈ નું થઈ ગયું હી, મેન તો હી થાય ને, હી, બરાબર. વોઝ નું થઈ ગયું, જો હેડ બીન લખેલું છે, હેડ બીન, He had been going to the market when acha I know pachu the you he when he saw saw the you had seen had seen an accident. He has seen an accident. આ શું થઈ ગયું? તમારું એસર્ટિવ માંથી ઇનડાયરેક્ટ. શું થઈ ગયું? એસર્ટિવ માંથી ઇનડાયરેક્ટ. What should I remember? Use said or told as a reporting verb. Use that after reporting verb. Make necessary changes. હવે જો આપણે બે એક્ઝામ્પલ લખ્યા, બે એક્ઝામ્પલમાં એસર્ટિવ સેન્ટેન્સમાં મારે કયા કયા ચેન્જ કરવાના હતા એ મેં તમારી સામે લખ્યું, અને એ ચેન્જને આપણે ટેબલ બનાવેલું જ છે, અને કોઈ ચેન્જ ટેબલની બહાર આપેલા નથી. તમારી આખી ટેક્સ્ટ બુકમાં જે તમને ગ્રામર સેક્શનમાં ટેબલ આપ્યો છે એવા રેફરન્સ બુકમાં, એ જ રેફરન્સ બુક પ્રમાણે આપણે ચાલીએ છીએ અને એ જ પ્રમાણે આપણો આન્સર બની જાય છે. એકદમ મેં શરૂઆત કરી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ત્યારે જ મેં સમજાવ્યું ને, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇઝીએસ્ટ પાર્ટ ઓફ ગ્રામર. આમાં કાંઈ માઇન્ડ એપ્લાય નથી કરવાનું, એકદમ ઇઝી સેન્ટેન્સ છે. સ્ટોર, સો વી હેવ ગો થ્રુ ફર્સ્ટ સ્ટેજ. ફર્સ્ટ સ્ટેજ કયો હતો? ચેન્જિંગ એસર્ટિવ ઇન્ટુ ઇનડાયરેક્ટ. કયો હતો? ચેન્જિંગ એસર્ટિવ ઇન્ટુ ઇનડાયરેક્ટ, બરાબર છે. ઓકે, નાઉ વિલ શિફ્ટ ગો ટુ અધર.
Now we are changing to exclamatory. Changing exclamatory into indirect. Changing exclamatory to indirect, right? Changing exclamatory to indirect. Our sentence ke woh se exclamatory sentence. Barabar? When I have gone through this sentence, when you find exclamation mark over here, all over here, all over here, then the proceeding statement, it is called to be exclamatory sentence. Aur jo exclamatory sentence maro question hoy, tomaro answer shoh hoy. Let us find out. Okay, children? Changing exclamatory into indirect. Number one. Use exclaim as a reporting verb. Use exclaim. Exclaim as a reporting verb. Barabar? Pachhi rakho. Use. Bijo point. Use. That. Shuru karvano? That. Use that. After the reporting verb. Use that. After the reporting verb. Use that after the reporting verb. Remember? Pachi. Hoti mota moti vaat. Simple sentence banao. Exclamatory words they will do kadi nakvanu. Change exclamatory sentence into assertive sentence. Change exclamatory sentence into assertive sentence. And exclamatory sentence hoy ne, and then tumhare assertive ma change kari aapko. And exclamation mark, exclamatory word, aur two sentence ma thi nikli jase. And a plain sentence bani jase. Plain sentence bani jaye pachhi tumhare ne change karwa. Samjhai gayo? Okay, come on. Fourth point. Make necessary changes. Right? And that char rule tamare yaad rakhvana chhe. Use exclaim as a reporting verb. Use that after reporting verb. Change exclamatory sentence into assertive sentence. And the normal change we have done. It is compulsory. It is to do it. Okay. Now let us start with our sentence. Come on. Example 1. Sheetal said. Sheetal
Sheetal said. Comma. Sheetal said. Comma. What a beautiful crown it is. What a beautiful crown it is. What a beautiful crown it is. હવે જો પહેલી શરત આપણે કહી છે તો કે પહેલો જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એને આપણે સિમ્પલ સેન્ટેન્સમાં ચેન્જ કરવો પડશે. એક્સક્લેમેટરી ભાગ આપણો કયો છે? What a beautiful crown it is. અચ્છા રિવર્સલી શું થશે? Surely it is a very beautiful crown. એટલે what નીકળી ગયો? એક્સક્લેમેશન માર્ક નીકળી ગયો. હવે આપણો આન્સર કયો મગજમાં રહેશે? આપણે what a beautiful crown it is મગજમાં નથી રાખવાનું. આપણે કઈ વસ્તુ મગજમાં રાખવાની છે ચેન્જ કરવા માટે? Surely it is a very beautiful crown. ઈ સેન્ટેન્સ ને મગજમાં રાખવાનું છે. મારી પાસે જગ્યા ઓછી છે એટલે હું નથી રાખતો પણ ઓરલી બોલું છું. આપણે ઈ સેન્ટેન્સ ને ચેન્જ કરવાનો છે. આ સેન્ટેન્સ ને આપણે ચેન્જ કરવાનો નથી. ઓકે ચિલ્ડ્રન, સો આન્સર શીતલ પછી કયો વર્ડ વાપરશો આપણે? એક્સક્લેમ, રાઈટ? Very beautiful crown. Amaro answer. Barabar, samjhai gayo? Sheetal exclaimed that. It was, is no su thayu? Is no su thayu? Present is, to past was. It was a very beautiful crown. Perfectly, magaj ma basic you why? Any doubt? Chal. Okay, second example. Okay, come. Chirag said to Nisarg. Chirag said to Nisarg. Chirag said to Nisarg. How sad the poor old lady died. How sad the poor old lady Lady died. Watch out, exclamation mark. Chirag said to Nisarg, how sad the poor old lady died. Tera tumhare ko bhagat badalwano che, exclamation mark je mare SAT banavano. Surely the poor old lady died badly, sadly. Badly athwa sadly. Devati kol parvano. How sad the poor old lady died. And what does it say? The poor old lady died very sadly. Apne ee vastu magajma rakhva. Clear? Achha, now I am starting with my answer. Chirag exclaimed. What do you want to say? Exclaimed, right? Exclaimed. To Nisarg. Acha, pachi su avse? Death. Barabar? Death. Pachi akpar sentence aavi jase. Death. The poor old lady
died very sadly. Right? So answer I have a Chirag exclaimed to the sir that the poor old lady died very sadly. So this was changing exclamatory into indirect. So in this session, in lecture number 9, we have studied two types of indirect changes. One was changing assertive to indirect. Understood? The rules which I made you to go through clear. Second was changing exclamatory into indirect, which is just in front of you. Atla ji aapne changes karine hal liye. લાખો સેન્ટન્સ તમારો પરફેક્ટ બને ખોટો પડે નહીં. Right? All rules are written over here. You can see. And then, proceeding with that rules, you can go through a whole sentence. Okay, children? So, now in homework. Find out 15 to 20 sentences of assertive and exclamative from textbook and write. તમારે ટેક્સ્ટબુક ના જો તમારી બધા પાસે ટેક્સ્ટબુક આવી ગઈ છે બરાબર છે ટેક્સ્ટબુક માંથી તમારે 15 થી 20 સેન્ટેન્સ શોધવાના છે પછી એને તમારે ઇન્ડાયરેક્ટ માં ચેન્જ કરી અને પછી મને હોમવર્ક માં પાછા મોકલવાના છે એમ આઈ ક્લિયર સો વિથ ધીસ વી આર એન્ડિંગ લેક્ચર નંબર 9 નાઉ વી વિલ મીટ ઇન લેક્ચર નંબર 10 ટિલ ધેન ગુડ બાય ચિલ્ડ્રન See you in next lecture. Okay?